રાજ્યમાં પેટ્રોલ ડીઝલથી માંડીને મોંઘવારી બેફામ રીતે વધી રહી છે, જેના કારણે મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની ગઈ છે. આવક કરતા જાવક વધી જાય છે ત્યારે ભાવ ઘટાડો થાય અને મધ્યમ વર્ગના લોકોને રાહત મળે તેવી લોકો આશા સેવી રહ્યા છે. કોરોનામાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ને તેવામાં જો મહત્વની વાત કરીએ તો દિવસે દિવસે જે મોંઘવારી છે તે માજા મૂકી રહી છે. ચાહે પેટ્રોલ ડીઝલ કે ગેસ હોય તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દૂધના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો થયો છે. તેવામાં દિવસે દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. કેટલાક રહીશો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પૂછીશું. કારણ કે ભાવ વધારો એ મધ્યમ વર્ગની કમરને તોડી નાખ્યા છે. શું કહેશો, જે ભાવ વધારો થઈ રહ્યો છે, દૂધની અંદર ભાવ વધ્યા, ગેસ જે રાંધણ ગેસ છે એમાં ભાવ વધારો થયો, કેવી તકલીફ પડી રહી છે? હવે અત્યારે ઘરમાં એક જણ કમાવનાર હોય, એક જણની જોબ હોય અને 3-4 જણા તો હોય જ. હવે પૂરું મધ્યમ વર્ગવાળાને તો બરાબર પીસામણી છે કે પૂરું જ નથી પડતું. હમણાં દૂધના છાશના બધા ભાવ વધ્યા છે તો ખૂબ તકલીફ તો પડે જ છે. એક ગૃહિણી તરીકે જ્યારે આ રીતના ભાવ વધ્યા છે તો બજેટ કેવી રીતે ખોરવાઈ રહ્યું છે? એટલે આ કેવું છે, મીડિયમ વર્ગવાળાને છે ને એમને બહુ તકલીફ પડે છે. રોજનું લાવવું અને કરવું એ બહુ તકલીફ પડે છે. અને બીજું કે આ જે પેટ્રોલના ભાવ વધ્યા છે, દૂધના ભાવ વધ્યા છે, છાશના, શાકભાજીના, કઠોળના, એટલે માણસ ખાય તો ખાય, શું ખાય અત્યારે? અને લેવા બી જઈએ તો બધી વસ્તુ મોંઘી જ છે. આપણે કહીએ કે ચલો શાકભાજી મોંઘી છે તો કઠોળ ખાઈએ, પણ કઠોળ બી એટલું જ મોંઘું છે. અને બાળકોની ફીસ ભરવાની આપણે એ બી વધારે થઈ ગયું છે અત્યારે. એટલે લોકોના રોજગાર નથી, ધંધા મંદ પડી ચૂક્યા છે ને તેવામાં ભાવ વધારો થઈ રહ્યો છે, ચાહે શાકભાજીથી લઈને કે પેટ્રોલ ડીઝલમાં, એ ઘરમાં શું અસર થઈ રહી છે? ઘરમાં તો ખૂબ જ અસર થઈ રહી છે, કારણ કે ઘરમાં એક જ જણા કમાવનારા છે, ખાવાવાળા ઢગલા થઈ ગયા છે. અને એટલો વ્યવહાર બધું સાચવવાનું આપણે બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યો છે, એક છેલ્લો પ્રશ્ન? બસ સરકાર પાસે એ જ અપેક્ષા રાખી રહ્યા છે કે અમે કે આ જે મોંઘવારી છે ને એના વિશે કંઈ કરવું જોઈએ. કેમ કે આટલી મોંઘવારીમાં તો આ મોંઘવારીમાં તો માણસ જ મરી જશે. અને એમાં કેવું છે કે મીડિયમ વર્ગવાળાને વધારે તકલીફ પડે છે, અને જે હાવ ગરીબ છે અને પૈસાવાળા એમને કોઈ તકલીફ નથી, પણ મીડિયમ વર્ગવાળા તો આમ જ મરી જશે આ મોંઘવારીમાં. બિલકુલ, તો લોકોનું કહેવું છે કે મીડિયમ વર્ગને ખૂબ જ તકલીફ પડશે. અને એક બાજુ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું બનતું જઈ રહ્યું છે, અને તેને જ લઈને જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે જેમ કે ફળ, શાકભાજીને આ તમામ વસ્તુઓ છે તેમાં પણ સતત ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે. અને સતત જે દૂધ એક આવશ્યક વસ્તુ છે તેની અંદર 2 રૂપિયા વધી ચૂક્યા છે, અને આ તમામ જે ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગની કમર હાલ તૂટી ગઈ છે. કેમેરામેન તોસિફ મલિક સાથે પાર્થ મોદી, TV9 અમદાવાદ.